એક મોટા સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે અમદાવાદમાં આવશે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કે જેઓ આવતીકાલે ઉમેદવારી પત્ર નોંધાવવાના છે, ગાંધીનગર બેઠક પરથી ટિકિટ બાદ પ્રથમ મુલાકાતમાં આજે અમિત શાહ અમદાવાદ આવશે. 30 માર્ચે ગાંધીનગર બેઠક પર તેઓ ઉમેદવારી નોંધાવવાના છે. અમિત શાહ રોડ શો કરીને ઉમેદવારી પત્ર નોંધાવશે અને તે પૂર્વે જ રોડ શોના આયોજનને લઈને ખાસ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રીય અધ્યક્ષ કે જેઓ આજે અમદાવાદમાં આવશે અને તેઓ ખાસ આવતીકાલના ઉમેદવારી પત્રને લઈને તૈયારીઓ કરશે. 8થી વધારે ઉમેદવારો આની અંદર જોડાવાના છે, ત્યારે 30 માર્ચના રોજ ગાંધીનગર બેઠક પરથી તેઓ ઉમેદવારી નોંધાવશે અને રોડ શો કરીને ત્યારબાદ ઉમેદવારી પત્ર ભરશે. 8થી વધુ કેન્દ્રીય નેતાઓ આ મામલે રહેશે ઉપસ્થિત. મહત્વના સમાચાર ગણી શકાય કે જે રીતે આજે અમદાવાદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ ખાતે આવશે અને ત્યારબાદ આવતીકાલના તેમના ઉમેદવારી પત્ર ભરવાના કાર્યક્રમને લઈને કાર્યવાહી હાથ ધરશે. અમિત શાહના આગમનની સાથે જ રોડ શોની ખાસ તૈયારીઓ પૂરજોરમાં શરૂ થઈ ગઈ છે. આવતીકાલે રોડ શો કર્યા બાદ અમિત શાહ ઉમેદવારી પત્ર ભરશે. આજ મામલે જોડાયા છે અમારા સહયોગી સોનલ અનડકર. સોનલ, જણાવશો કે જે રીતે આવતીકાલે અમિત શાહ ઉમેદવારી પત્ર નોંધાવવાના છે, આજે અમિત શાહ અમદાવાદ આવશે, શું સમગ્ર માહિતી રહેશે? જી વિશાલ, આવતીકાલે અમિત શાહ 30 તારીખે તેમનું નામાંકન પત્ર ભરવાના છે અને તેના માટે થઈને તેઓ આજે જ અમદાવાદ આવી જશે અને તેમની સાથે 8 અન્ય જે કેન્દ્રીય કક્ષાના નેતાઓ છે, નીતિન ગડકરી, રાજનાથસિંહ સહિતના જે નેતાઓ છે તેઓ પણ અહીંયા આવવાના છે અને આજે સાંજે તેઓ અહીંયા આવી જશે અને રાત્રે રોકાણ તેમના ઘર ખાતે કરશે અને ત્યારબાદ આવતીકાલે સવારે 9 વાગ્યે તેઓ નારણપુરા ખાતે જે તેમનું જૂનું નિવાસસ્થાન છે તે વિસ્તાર એટલે કે ત્યાં સરદાર પટેલનું એક સ્ટેચ્યુ આવેલું છે, એ સ્ટેચ્યુને હારતોરા કર્યા બાદ જે તેમને નામાંકન પ્રક્રિયા માટેનો જે રોડ શો છે ભવ્ય રોડ શો સાથે તેઓ તેમનું ફોર્મ ભરવાના છે અને ત્યાંથી સરદાર પટેલના સ્ટેચ્યુ ખાતેથી પદયાત્રા શરૂ થશે અને પદયાત્રામાં ભાજપના જે અગ્રણીઓ છે, સીએમ વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના જે પ્રદેશ કક્ષાના નેતાઓ છે તે તેમજ જે આ કેન્દ્રીય કક્ષાના જે નેતાઓ સાથે આવેલા છે તેઓ પણ આ પદયાત્રામાં જોડાશે અને લગભગ 4 કિલોમીટર જેટલો લાંબો જે રોડ શો છે તે યોજાવાનો છે અને રોડ શો મારફત તેઓ જે આ ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તેનો પ્રારંભ કરશે. ત્યારબાદ અમિત શાહ કારમાં ગાંધીનગર જવા રવાના થશે અને ગાંધીનગર ખાતે પણ તેમનું વિશાળ માનવ સાંકળથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે, અભિવાદન કરવામાં આવશે અને ત્યારબાદ તેઓ તેમનું ફોર્મ ભરશે. જી સોનલ, જે રીતે કહેવામાં આવે છે કે અમિત શાહ હંમેશા કિંગ મેકર રહ્યા છે અને તેઓ પોતે ગાંધીનગરથી ઉમેદવારી પત્ર નોંધાવવાના છે, આજે અમિત શાહ આવવાના છે અને કાલે રોડ શો છે, કેવી રીતની તૈયારીઓ ચાલી રહી છે અને તેના પ્રત્યાઘાત કેવા રહેશે? તૈયારીઓની જો વાત કરીએ વિશાલ, તો અમિત શાહ 30 તારીખે ફોર્મ ભરવાના છે જેનું, પરંતુ તેમના સ્વાગત સંદર્ભે જે રોડ શો યોજાવાનો છે તે રોડ શો નું નિદર્શન ગઈકાલે જ ભાજપ કક્ષાએથી કરી લેવામાં આવ્યું છે. ખાસ કરીને આ સમગ્ર પ્રક્રિયાના નિદર્શન માટે રાષ્ટ્રીય મહામંત્રી અનિલ જૈન જે હતા તેઓ એક દિવસ અગાઉ જ અમદાવાદ આવી ગયા હતા અને ગઈકાલે પ્રદેશ કક્ષાના આગેવાનો તેમાં અનિલ જૈનની આગેવાનીમાં પ્રદેશ કક્ષાના આગેવાનોએ સાથે રહી અને સમગ્ર રૂટ પર પદયાત્રા કરી અને નિદર્શન કર્યું હતું અને સાથે સાથે જે સાંસ્કૃતિક કૃતિઓ 40થી વધુ સાંસ્કૃતિક કૃતિઓ આ રોડ શોમાં રજૂ કરવામાં આવનાર છે તે સંદર્ભે પણ તેમણે જે પ્રાદેશિક આગેવાનો છે તેમની સાથે ચર્ચા કરી હતી અને રોડ શો નું નિદર્શન કર્યા બાદ હવે આજે સાંજે અમિત શાહ આવશે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જી આભાર સોનલ. જોયું કે જે રીતે અમિત શાહ આજે અમદાવાદ આવવાના છે અને આવતીકાલે તેઓ ઉમેદવારી પત્ર ભરશે અને તે પહેલા રોડ શો નીકાળી ત્યારબાદ ઉમેદવારી પત્ર ભરવામાં આવશે.